સમાચાર પાટણમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઘેરાવો કર્યો એનએસયુઆઈના કાર્યકરોએ તેમનો ઘેરાવો કર્યો છે ઓનલાઈન પરીક્ષા મામલે ઘેરાવો કરવામાં આવ્યો યુજી સેમ વન થ્રી અને ફાઇવની પરીક્ષાઓ ઓનલાઈન યોજવાની તેઓ માંગ કરી રહ્યા છે પીજી સેમ વન અને થ્રી પરીક્ષાઓ પણ ઓનલાઇન યોજવા માટેની તેઓ માંગ કરી રહ્યા છે કુલપતિએ ઓફલાઇન પરીક્ષાનો જ નિર્ણય યથાવત રાખતા તેમનો ઘેરાવો કરવામાં આવ્યો એનએસયુઆઈ દ્વારા તેમનો ઘેરાવો કરવામાં આવ્યો છે છેલ્લા ચાર દિવસ પહેલા જ કુલપતિએ ઓનલાઈન પરીક્ષા માટેની ખાતરી આપી હતી એનએસયુઆઈના કાર્યકરોએ કુલપતિ ચેમ્બર સહિત કેમ્પસને ઘેરાવમાં લઈ લીધી છે પોલીસ બંદોબસ્તની વચ્ચે કુલપતિને નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા પરીક્ષા મામલે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિનો ઘેરાવો કરવામાં આવ્યો એનએસયુઆઈના કાર્યકરોએ તેમનો ઘેરાવો કર્યો છે ઓનલાઈન પરીક્ષા યોજવાનો થોડા દિવસ પહેલા જ તેઓએ ખાતરી આપી હતી પરંતુ ત્યારબાદ ઓફલાઈન પરીક્ષાની તેઓએ વાત કરી અને આ મામલે તેમનો ઘેરાવો કરવામાં આવી રહ્યો છે એનએસયુઆઈના કાર્યકરો દ્વારા પોલીસ બંદોબસ્તની વચ્ચે તેઓને કુલપતિને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા અમદાવાદમાં એબીવીપીની રેલી દરમિયાન અકસ્માત થયો હતો બુધવારે યોજાઈ હતી આ રેલી અકસ્માતમાં એક વિદ્યાર્થીનીનું મોત થઈ ગયું હેમાંગી જાડેજા નામની વિદ્યાર્થીનીનું મોત થયું છે માથાના ભાગે ઈજા થતા તેઓનું મોત થયું શીલજ સર્કલથી ઇન્ડસ યુનિવર્સિટી તરફ જતી હતી આ રેલી પાલુડિયા ગામના પુલ પર ગાડી અને અન્ય વાહનની વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે યુવતી ઈજાગ્રસ્ત થઈ અને એકનું મોત નીપજ્યું છે